અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સૌરાષ્ટ્રના તલાલા અને જુનાગઢની કેસર કેરીની આવક ભરપૂર માત્રામાં શરૂ થઈ ગઈ હતી પરંતુ કોઈ પણ કારણોસર તલાલા અને જુનાગઢની કેસર કેરીની આવકમાં ભારે ઘટાડો થતા લગભગ આવક બંધ થઈ ગઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ પરિસ્થિતિમાં અંજાર યાર્ડમાં કચ્છની કેસર કેરીની છેલ્લા ત્રણ દિવસથી આવક શરૂ થઈ ગઈ છે અંજાર યાર્ડના ચેરમેન વલમજીભાઈ હુંબલના સીધા માર્ગદર્શન હેઠળ અને હેડ ક્લાર્કની ઉપસ્થિતિમાં વહેલી સવારે કચ્છની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને તેની હરાજીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે શરૂઆતના ત્રણ દિવસમાં કચ્છની કેસર કેની બોક્સના ભાવ હરાજીમાં રૂપિયા નવસો થી લઈને રૂપિયા અગિયારસો સુધી બોલાયા હતા જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ જોવા મળ્યો છે ત્યારબાદ આવક વધતા ભાવમાં થોડો ઘટાડો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે સવારે અંજાર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી કચ્છની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ હતી અને હરાજીનું કાર્ય યાર્ડ ખાતે શરૂ થયું હતું ભાવ સરેરાશ આઠસો રૂપિયાથી લઈને એક રૂપિયા સુધી શારા વકલના બોલાયા હતા જોકે હજી કચ્છની કેસર કેરીની પુષ્કળ આવક શરૂ થઈ નથી અંજાર યાર્ડના સૂત્રો દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે તારીખ 25 ની પછી કચ્છની કેસર કેરીની પુષ્કળ આવક શરૂ થશે અને ત્યાર બાદ કચ્છની કેસર કેરીના ભાવ દબાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી હાલ આવક હોવાના કારણે ભાવ સતત ઊંચા રહે છે અને માલ પણ બરાબર આવતો નથી મોટા ભાગના વાડી ખેતરમાં આંબાના ઝાડ પર હજુ કેરીમાં સાત પડવાનું ચાલુ છે ત્યારબાદ બે ત્રણ દિવસે ઝાડ પરથી માલ ઉતારવામાં આવે છે અને આ માલ ઉત્પાદકો હરાજી માટે લાવતા હોય છે પચીસ તારીખ પછી કચ્છની કેસર કેરીની ધૂમ આવક શરૂ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે